ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર રસાયણ વિજ્ઞાન પ્રકરણ સાત પી વિભાગના તત્વો તેના આજે ભાગ છ માં હું કિન્નરી દવે આપને બાયસેકના માધ્યમથી સમૂહ સોળ એટલે કે ચાલ્કોજન ફેમિલી અથવા તો ઓક્સિજન ફેમિલી તેના લાક્ષણિકતા તેના ગુણધર્મો અને તેની રાસાયણિક પ્રક્રિયા વિશે આપને સમજાવીશ વિદ્યાર્થીઓ આજે આપણો પ્રકરણનો ભાગ છ શરૂ કરીએ તે પહેલાં આપણે ભાગ પાંચમાં શું ભણી ગયા હતા તેનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ અને આપણે ત્યારબાદ ઝડપથી ભાગ છ શરૂ કરીશું વિદ્યાર્થીઓ ભાગ પાંચમાં આપણે નાઇટ્રોજન ફેમિલીના મુખ્યત્વે બે કમ્પાઉન્ડ એનએચ થ્રી એટલે કે અમોનિયા અથવા તો એમાઇન અને પીએચ થ્રી ફોસ્ફિન અથવા તો ફોસ્ફાઇન તેની બનાવટ વિશે સમજ્યા હતા તેના ગુણધર્મો અને ઉપયોગો વિશે પણ જાણ્યું હતું વિદ્યાર્થીઓ જલ્દીથી આપની નોટબુક કાઢી લેશો અહીં હું આજે આપને પીએચ થ્રી અને એનએચ થ્રીનો તફાવત ટેલિટોપ ઉપર દર્શાવી રહી છું તો આપ તે તફાવતને ટેલિટોપમાંથી જોઈ અને લખવાનો પ્રયત્ન કરશો વિદ્યાર્થીઓ એનએચ થ્રી જે હવા કરતાં હલકો હોય છે જ્યારે પીએચ થ્રી એટલે કે ફોસ્ફિન જે હવાથી ભારે હોય છે ત્યારબાદ બીજો મુદ્દો એનએચ થ્રી એ બિન ઝેરી છે અને ફોસ્ફિન ખૂબ જ ઝેરી છે ત્રીજો મુદ્દો એનએચ થ્રી જે છે અમોનિયા એ હાઇડ્રોજન બંધ બનાવે છે અને તેથી આપણે એમોનિયાને લુઈસ બેસ તરીકે ઓળખીએ છીએ જ્યારે પીએચ થ્રી હાઇડ્રોજન બંધ બનાવતો નથી અને આ જ કારણે પીએચ થ્રી પાણીમાં અલ્પ દ્રાવ્ય છે જ્યારે એનએચ થ્રી એ હાઇડ્રોજન બંધ બનાવતો હોવાથી પાણીમાં દ્રાવ્ય છે એનએચ થ્રીનું જલીય દ્રાવણ બેઝિક હોય છે અને પીએચ થ્રીનું જલીય દ્રાવણ તટસ્થ હોય છે એમોનિયામાંથી બનતો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એન એચ ફોર ઓ એ સ્થાયી છે જ્યારે ફોસ્ફેન હાઇડ્રોક્સાઇડ એ અસ્થાયી છે તો વિદ્યાર્થીઓ આપને બે માર્કમાં જ્યારે તફાવત પૂછવામાં આવે તો એ તફાવતમાં આપ મહત્તમ ચાર મુદ્દા લખી શકો છો અને આ ચાર મુદ્દા આપ સરળતાથી યાદ કરી લેશો તેવું હું આશા રાખું છું ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે ફરી વખત જોઈએ કે આપણે સમૂહ પંદરની અંદર ઘણા બધા રાસાયણિક પ્રક્રિયાઓ એચ એન થ્રી નાઇટ્રિક એસિડની બનાવટ ઉપરાંત નાઇટ્રિક એસિડના ગુણધર્મો જ્યારે સમજ્યા હતા તો એ વખતે એવું હતું એમાં કે તે ઉમદા ધાતુ સિવાય બધી ધાતુ સાથે ઉપરાંત અધાતુ સાથે પણ સંયોજન બનાવે છે અને નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કર્તા તરીકેનો પણ ગુણધર્મ ધરાવે છે તો સાંદ્ર નાઇટ્રિક એસિડ અને મંદ નાઇટ્રિક એસિડની પ્રક્રિયા આપને હું ટેલિટોપ ઉપર સરળતાથી યાદ રહી જાય તેવી ટ્રીક સાથે સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું તો ફરી આપ ટેલિટોપ ઉપર ધ્યાન આપશો વિદ્યાર્થીઓ કયો વાયુ મળશે આપણે પરીક્ષાની અંદર કોઈપણ પ્રકારના નાઇટ્રોજન અથવા તો સમૂહ પંદરના જો રાસાયણિક સમીકરણ આપેલા હોય અને તેમાં આપણો પ્રશ્ન એવો પૂછ્યો હોય કે આને ગરમ કરતાં કયો વાયુ મળશે તો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ આપણે તેની અંદરથી મહત્તમ પાણીના અણુ દૂર કરી દેવાના એટલે કે અહીં આપને એક ઉદાહરણ સાથે હું સમજાવું અહીં આપણી પાસે એનએચ ફોર એનો ટુ છે હવે આ એનએચ ફોર એનો ટુમાંથી આપણે બે નાઇટ્રોજનને બાદ કરી લઈએ તો આપણી પાસે એચ ફોર અને ઓ ટુ બચે છે તો એચ ફોર અને ઓ ટુમાંથી કેટલા મહત્તમ પાણીના અણુ આપણે કાઢી શકીએ એટલે કે મારી પાસે અહીં બે ઓક્સિજન છે અને ચાર હાઇડ્રોજન છે તો હું એમાંથી મહત્તમ બે એચ ટુઓનો અણુ દૂર કરી શકું હવે બે એચ ટુઓનો અણુ દૂર કરતાં મારી પાસે હવે શું વધ્યું એન ટુ તો એનએચ ફોર એનઓ ટુને ગરમ કરતા કયો વાયુ મળે છે વિદ્યાર્થીઓ એન ટુ વાયુ મળશે ત્યારબાદ અહીં બીજો ઉદાહરણ મેં લીધું છે આપને દર્શાવી રહી છું એન એચ ફોર એન થ્રી હવે અહીં આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે ત્રણ ઓક્સિજન અને ચાર હાઇડ્રોજન છે તો ત્રણ ઓક્સિજન અને ચાર હાઇડ્રોજન એટલે કે હું મહત્તમ તો ટુ એચ ટુઓ પાણીના બે અણુ જ દૂર કરી શકીશ તો પાણીના બે અણુ દૂર કર્યા પછી એક ઓક્સિજનનો અણુ આપણી પાસે બચે રહે છે તો આ એક બચેલો ઓક્સિજન અને બે આપણી પાસે રહેલા નાઇટ્રોજન એટલે કે કયો ગેસ મળશે અહીંયા વિદ્યાર્થીઓ એન ટુ ત્યારબાદ એક ત્રીજું ઉદાહરણ મેં લીધું છે વિદ્યાર્થીઓ એન એચ ફોર ટ્વાઇસ સી આર સેવન એમોનિયમ ડાયક્રોમેટ હવે એન એચ ફોર ટ્વાઇસ છે જેને આપણે એન ટુ એચ એટ સીઆર ટુ ઓ સેવન તરીકે લખીશું જેથી આપણને તેમાંથી મહત્તમ પાણીના અણુ કાઢવા સરળ પડે તો એન ટુ એચ એટ સીઆર ટુ ઓ સેવન અહીં મારી પાસે હાઇડ્રોજન આઠ અને સાત ઓક્સિજન આવેલા છે તો વિદ્યાર્થીઓ ચાર હાઇડ્રોજન એટલે ફોર ટુ ઝા એઇટ કરીને હું ચાર હાઇડ્રોજન એટલે કે ફોર એચ ટુ અણુ બહાર કાઢી શકીશ મહત્તમ એમોનિયમ ડાયક્રોમેટમાંથી ચાર પાણીના અણુ બહાર નીકળી શકે છે હવે મારી પાસે શું બચ્યું છે વિદ્યાર્થીઓ તો હવે મારી પાસે ત્રણ ઓક્સિજન ઉપરાંત એન ટુ અને સી ટુ બચેલું છે તો ત્રણ ઓક્સિજન અને સી આર સાથે લઈ અને આપણે કમ્પાઉન્ડ બનાવીશું સી આર થ્રી ડાયક્રોમેટ અને હવે વધ્યો છે એન્ટુ ગેસ તો અહીં કયો ગેસ આપણને મળે છે એન્ટુ ગેસ તો આ એક ખૂબ જ સરળ ટિપ્સ છે આપના માટે એ આપ યાદ કરી લેશો ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે અગર નાઇટ્રિક એસિડ જો મંદ અને સાંદ્ર હોય તો તે કયા પ્રકારની ઉપજ આપણને એ નીપજમાં ફેરવશે એ આપણે જોઈએ તો જ્યારે કોઈ પણ મેટલ સાથે જ્યારે મંદ અથવા સાંદ્ર નાઇટ્રિક એસિડની પ્રક્રિયા થાય છે ત્યારે વિદ્યાર્થીઓ આપણને એક કોમન જે રિઝલ્ટ મળે છે જે પ્રોડક્ટ મળે છે એ હોય છે એમ એનો થ્રી ટ્વાઇઝ એમ એટલે કોઈપણ ગીવન મેટલ આ ગીવન મેટલની જ્યારે મંદ અથવા સાંદ્ર કોન્સન્ટ્રેટેડ એચ એનો થ્રી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણી પ્રોડક્ટ હશે એમ એનો થ્રી ટ્વાઇઝ હવે વિદ્યાર્થીઓ જો મંદ હોય તો કઈ પ્રોડક્ટ મળે અને સાંદ્ર હોય તો કઈ પ્રોડક્ટ મળે તેના વિશે આપણે સમજીશું ઉમદા ધાતુ ઉમદા ધાતુનો અર્થ આપ જાણો છો કે સિલ્વર ગોલ્ડ પ્લેટિનમ જેને આપણે ઉમદા ધાતુ તરીકે ઓળખીએ છીએ આ ધાતુ ખૂબ જ નહીવત રિએક્ટિવ હોય છે તે જલ્દીથી સરળતાથી પ્રક્રિયા કરતી નથી ત્યારબાદ ઓછી રિએક્ટિવ ધાતુ કઈ છે તો એમાં આપણે એક ઉદાહરણ તરીકે કોપર લઈ શકીએ છીએ કે જે નહિવત રિએક્ટિવ હોય છે ઓછી રિએક્ટિવ હોય છે અને ખૂબ જ હાઈલી રિએક્ટિવ જે ઝડપથી સંયોજાઈ શકે તેવી ધાતુમાં આપણે જોઈ શકીએ છીએ ઝીંક સોડિયમ લીડ વગેરે ધાતુ ખૂબ ઝડપથી પ્રક્રિયા કરે છે તો વિદ્યાર્થીઓ અહીં મેં આપને એક નાનું એવી નોટ લખી છે કે કોઈ પણ પ્રકારની ધાતુ હોય આ ઉપર દર્શાવેલી કોઈ પણ ધાતુ જો સાંદ્ર એચ એનો થ્રી સાથે પ્રક્રિયા કરે તો કયો વાયુ બહાર નીકળશે સરસ એનો ટુ વાયુ ખૂબ જ આસાનીથી સરળતાથી તમે યાદ રાખી શકો કે કોઈપણ પ્રકારની ધાતુ જો કોન્સન્ટ્રેટેડ એચ એનો થ્રી સાથે પ્રક્રિયા કરે છે તો તે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ પ્રોડક્ટ તરીકે બહાર પાડે છે હવે બાકી રહ્યું મંદ એચએનઓ સાથેની પ્રક્રિયા સાંદ્રા એચએનઓ થ્રીમાં તો આપણને ખબર પડી ગઈ વિદ્યાર્થીઓ કે માત્ર આપણી પાસે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ જ બહાર નીકળે છે હવે જે મેં આપને ત્રણ ધાતુ બતાવી ઓછી રિએક્ટિવ અને વધુ રિએક્ટિવ જો તેની મંદ એચએનઓ સાથે પ્રક્રિયા થાય તો આપણને કયો વાયુ ક્યારે એન વાયુ મળે છે અને ક્યારે એનો વાયુ મળે છે તે આપ ફરી ટેલિટ્યુ ઉપરથી જોઈ અને લખી શકશો ખૂબ જ રિએક્ટિવ જ્યારે ઝિંક સોડિયમ અથવા લીડ જેવી ખૂબ જ રિએક્ટિવ ધાતુ જો મંદ એચ એન થ્રી સાથે સંગ રિએક્શન કરે તો આપણને એન ગેસ મળે છે અને ઓછી રિએક્ટિવ કોપર જેવી ધાતુ જ્યારે મન એચએનઓ થ્રી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને એનો ગેસ મળે છે તો વિદ્યાર્થીઓ અહીં આપણે ખૂબ જ સરળતાથી તમે યાદ રાખી શકો તેવી મેં ટ્રીક બતાવી છે કોઈ પણ ધાતુ જો કોન્સન્ટ્રેટેડ એચએનઓ થ્રી સાથે પ્રક્રિયા કરે તો તે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ આપે છે ખૂબ જ રિએક્ટિવ ધાતુ મન દેચનો થ્રી સાથે પ્રક્રિયા કરે તો તે એન ગેસ આપે છે અને ઓછી રિએક્ટિવ ધાતુ જો મન દેચનો થ્રી સાથે પ્રક્રિયા કરે તો તે એનો ગેસ આપે છે વિદ્યાર્થીઓ અહીં મેં આપને ઉદાહરણ લઈને સમજાવ્યું છે જેમ કે ઝીંક એ ખૂબ જ રિએક્ટિવ છે ખૂબ રિએક્ટિવ સાંદ્રા એચએનો થ્રી સાથે પ્રક્રિયા કરે છે તો અહીં આપણી પાસે ઝેડન એનો થ્રી ટ્વાઇઝ કે જે મેં આપને આગળ સમજાવ્યું હતું કે કોઈપણ મેટલની ડાયલ્યુટ અથવા કોન્સન્ટ્રેટેડ એચ એનો થ્રી સાથેની પ્રક્રિયામાં આપણી એક પ્રોડક્ટ હોય છે એમ એનો થ્રી ટ્વાઇઝ અહીં આપણે એમ બરાબર શું લીધું છે ઝિંક વેરી ગુડ તો અહીં ઝિંક આપણે લીધું છે એટલે આપણી પ્રોડક્ટ બનશે ઝેડ એનો થ્રી ટ્વાઇઝ અને ગેસ સાંદ્રા એચેનો થ્રી છે એટલે કયો ગેસ મળશે આપણને એનો ટુ ગેસ વેરી ગુડ ત્યારબાદ હવે આપણે ઝીંકની મન દેચેનો થ્રી સાથેની પ્રક્રિયા જોઈશું તો ઝીંક જ્યારે મન દેચેનો થ્રી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આપણે અહીં જોયું તે પ્રમાણે કે વધુ રિએક્ટિવ જ્યારે મન દેચેનો થ્રી સાથે પ્રક્રિયા કરે તો આપણને નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે એન ગેસ રિલીઝ કરે છે અને પ્રોડક્ટ એમ એન ઓ થ્રી ટ્વાઇસ પ્લસ એન ટુ ગેસ તો આ આપને યાદ રહી ગયું હશે વિદ્યાર્થીઓ ત્યારબાદ આપણે હવે સમૂહ સોળ જે આજનું આપણો પ્રકરણનો ભાગ છ છે તેના ઉપર જઈશું વિદ્યાર્થીઓ સમૂહ સોળ એને આપણે ચાલકોજન ફેમિલી પણ કહીએ છીએ તેની અંદર આવેલા તત્વો આપણે જ્યારે ભાગ શરૂ કર્યો હતો ત્યારે પ્રથમ ભાગની અંદર મેં તમને એની ટ્રીક સમજાવી હતી કે આપણે બધા તત્વોને કેવી રીતે યાદ રાખીશું ફરી એકવાર તેને યાદ કરી જઈએ સમૂહ સોળના તત્વો ઊ સે ટી પો આપણે આ રીતે એને યાદ રાખ્યું હતું ઓ એટલે કે ઓક્સિજન સ એટલે કે સલ્ફર સે એટલે કે સેલિનિયમ ટી એટલે કે ટેલ્યુનિયમ અને પો એટલે કે પોલોનિયમ આ પાંચ તત્વો અને છઠ્ઠો ખૂબ જ રેડિયોએક્ટિવ તત્વ જે લિવરમોરિયમ તરીકે ઓળખાય છે જે આપણા ઓક્સિજન ફેમિલીના તત્વો છે ફરી એક વખત ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલ્યુરિયમ પોલોનિયમ અને લિવરમોરિયમ એમાં પોલોનિયમ અને લિવરમોરિયમ એ બંને ખૂબ જ રેડિયોએક્ટિવ તત્વ હોવાથી આપણે તેના વિશે વધુ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી હવે આપણે વિદ્યાર્થીઓ તેની જનરલ કેટેગરીઝ તેની લાક્ષણિકતા એની જનરલ પ્રોપર્ટી શું છે તેના વિશે ખૂબ જ ઝડપથી સમજી જઈશું વિદ્યાર્થીઓ ભાગ એકની અંદર મેં આપને તત્વોને તેના નામ અને તેના સમૂહ યાદ રાખવાની પદ્ધતિની એક ટ્રીક સાથે સાથે મેં આપને તેના ઝેડ એટલે કે એટોમિક નંબર પણ કેવી રીતે યાદ રાખી શકીએ તેની એક ટ્રીક સમજાવી હતી ફરીવાર એ ટ્રીક લઈ આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્રેશનથી શરૂ કરી અને તેની આપણે લાક્ષણિકતા ઉપર આગળ વધીશું તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ તે પ્રમાણે કે સૌથી પહેલું ટેલિટોપ ઉપર મેં આપને બતાવું છું વિદ્યાર્થીઓ સૌથી પહેલું આપણી પાસે જે તત્વ છે એ ઓક્સિજન ફેમિલીમાં ઓક્સિજન ત્યારબાદ સલ્ફર ત્યારબાદ સેલેનિયમ સિલિનિયમ અને પોલોનિયમ આ પાંચ તત્વો આપણી પાસે સમૂહ સોળના તત્વો છે હવે ઓક્સિજન જેનો એટોમિક નંબર આપણને ખબર છે આઠ અને એની ઇલેક્ટ્રોનિક રચનાની વિશે અગર આપણે યાદ કરીએ તો ઇલેક્ટ્રોનિક રચના આપણને વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ફોર આ આપણે ઇલે ઓક્સિજનની ઇલેક્ટ્રોનિક રચના થઈ ત્યારબાદ સલ્ફર હવે વિદ્યાર્થીઓ સલ્ફરનો એટોમિક નંબર કેટલો છે તે કેવી રીતે યાદ રાખશું આપણે તો મેં આપને સમજાવ્યું હતું તે પ્રમાણે આપને ઓક્સિજન યાદ છે ઓક્સિજનની અંદર વધતા આઠ એટલે કે ઓક્સિજનના એટોમિક નંબરમાં આઠ વધતા કરવાથી આપણને સલ્ફરનો એટોમિક નંબર મળશે તો આઠ વધતા આઠ એટલે આપણી પાસે જવાબ છે સોળ હવે આનું આપણે ઇલેક્ટ્રોનિક રચના જોવાની છે વિદ્યાર્થીઓ આના માટે પણ એક સરળ ટ્રીક આપને હું બતાવી રહી છું કે આપણે કેવી રીતે આ એનર્જી લેવલ એટલે કે વન એસ પછી ટુ એસ કેમ આવે ટુ એસ પછી ટુ પી થ્રી એસ ક્યારે આવશે થ્રી ડી ક્યારે આવશે થ્રી એફ કે ફોર એફ ફોર પી એ ક્યારે આવશે તે એનર્જી લેવલ જે ધોરણ અગિયારમાં ભણી ગયા છીએ તેને યાદ રાખવાની એક સરળ ટ્રીક અહીંયા સમજાવી રહી છું ત્યારબાદ આપણે આગળ વધીશું વિદ્યાર્થીઓ અહીં ધ્યાન આપશો એસ એસ બીજી લાઈનમાં લખીશું આપણે પી એસ પી એસ ત્રીજી લાઈનમાં આપણે લખીશું ડી પી એસ ડી પી એસ અને ચોથી લાઈનમાં આપણે લખીશું વિદ્યાર્થીઓ એફ ડી પી એસ એફ ડી પી એસ વિદ્યાર્થીઓ આ એક સરળતાથી આપને યાદ રહી જશે પહેલી લાઇનમાં આપણે બે વાર એસ લખ્યું ત્યારબાદ બીજી લાઇનમાં આપણે પીએસ પીએસ લખ્યું ત્રીજી લાઇનની અંદર ડી પી લખ્યું અને ચોથી લાઇનની અંદર આપણે એફડી પી એસ એફ પી એસ લખ્યું હવે વિદ્યાર્થીઓ આપણે આને નંબર આપીએ સૌથી પહેલાં આપણી પાસે એસ ઓર્બિટલનો એસ લખેલા છે તો જેટલા પણ એસ અહીંયા દેખાય તેને આપણે નંબર આપીશું અને વનથી શરૂ કરીશું તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ એઈટ એસ સુધી આપણે નંબર આપ્યા હવે હું બીજી પેનનો ઉપયોગ કરું છું જેથી વિદ્યાર્થીઓ આપને થોડું વધારે ક્લિયર રહેશે હવે બીજી લાઈનમાં આપણી પાસે પી છે પીનો નંબર ક્યાંથી શરૂ થશે વિદ્યાર્થીઓ સરસ વન ક્વોન્ટમ નંબર પાસે પી ઓર્બિટલ નથી તેથી વન આપણે પી ક્યારેય ન લખી શકીએ આપણે લખીશું ટુ પી એટલે કે અહીંયા શરૂ થશે ટુ પછી થ્રી ફોર ફાઈવ સિક્સ અને સેવન પી આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ બરાબર તો અહીં આપણે સેવન પી સુધી લખ્યું છે ત્યારબાદ હવે આપણી પાસે છે ડી ડી ઓર્બિટલ ક્યાંથી શરૂ થાય છે કયા ક્વોન્ટમ નંબરથી આપણે ડી ઓર્બિટલ શરૂ થાય વિદ્યાર્થીઓ વેરી ગુડ થ્રી તો થ્રી ફોર ફાઈવ અને સિક્સ ને ત્યારબાદ આપણી પાસે રહ્યું છે એફ ઓર્બિટલ તો એફ ઓર્બિટલ આપણે શરૂ કરીશું ફોરથી ફોર અને ફાઈવ હવે વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી તમે આ ચાર્ટ તમારી પાસે ધ્યાનમાં રાખી અને કોઈપણ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્રેશન બહુ ઝડપથી અને આસાનીથી લખી શકશો હવે આપણે અહીંયા જોઈએ સલ્ફર સલ્ફરના સોળ ઇલેક્ટ્રોનની આપણે રચના કરવાની છે તો આપણે આ ચાર્ટ ફોલો કરીશું એટલે આપણે ઝડપથી ઇલેક્ટ્રોન ગોઠવી શકીશું વન એઝ ટુ ત્યારબાદ ટુ એસ ટુ ત્યારબાદ આપણી પાસે આવશે ટુ પી સિક્સ હવે ટોટલ દસ ઇલેક્ટ્રોન થઈ ગયા આપણે ચાર ઇલે હજુ છ ઇલેક્ટ્રોન ગોઠવવાના બાકી છે તો ટુ પી સિક્સ પછી આપણી પાસે છે થ્રી એસ ટુ અને થ્રી પી ફોર થ્રી પી ફોર અને આપણે તરીકે પણ લખી શકીએ છીએ ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે આ તમે તમારી જાતે કરશો સેલેનિયમ વિશે આપણે ટેલેનિયમમાં જઈએ અને તેનો એટોમિક નંબર કેટલો છે તે શોધવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થીઓ ઓક્સિજનમાં આઠ ઉમેરતા સોળ મળ્યા હતા હવે સોળમાં આપણે અઢાર અંક ઉમેરીશું એટલે આપણને સેલેનિયમનો એટોમિક નંબર મળશે તો સોળ વધતા અઢાર કેટલા થશે સરસ થર્ટી ફોર થર્ટી ફોર પછી ટેલેનિયમની અંદર ફરીવાર અઢાર ઉમેરીશું એટલે આપણને ટેલેનિયમનો ઓટોમિક નંબર મળશે તો ચોત્રીસ વત્તા અઢાર જવાબ આપો વિદ્યાર્થીઓ કેટલા થશે બાવન હવે આનો આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્રેશન જો સમજવું હોય તો આપને મેં આ ચાર્ટ બતાવ્યો હતો એ ચાર્ટ પ્રમાણે આપણે એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્રેશન લખવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થીઓ અહીં આપ ચાર્ટને સાથે સરખાવી શકશો ટેલેનિયમ સૌથી પ્રથમ આપણે શરૂ કરીશું વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી સિક્સ ત્યારબાદ આપણી પાસે છે ફોર એસ ટુ ફોર એસ ટુ અને થ્રી ડી થ્રી ડીમાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે છે વિદ્યાર્થીઓ દસ ઇલેક્ટ્રોન એટલે કે થ્રી ડી ટેન અને ત્યારબાદ આપણી પાસે રહેશે ફોર પી હવે અહીં આપણે જોઈએ કેટલા ઇલેક્ટ્રોન આપણે અહીંયા સમાવ્યા તો બે ચાર છ દસ 10 ને બે બાર બાર ને છ અઢાર અઢાર ને બે વીસ 20 ને દસ ત્રીસ ત્રીસ ઇલેક્ટ્રોનનો સમાવેશ થયો છે હજુ આપણે બીજા ઇલેક્ટ્રોન તો ફોર પી સિક્સ ફાઈ એસ ફાઈ એસ ટુ ફોર ડી ફોર ડીમાં કેટલા આવશે ટેન અને આપણી પાસે છે ફાઈ પી ફાઈ પી ફોર હવે વિદ્યાર્થીઓ અહીં આપણે જોઈએ તે પ્રમાણે ફોર એસ ફાઈ એસ ટુ પી ફોર તે જ રીતે ટુ એસ ટુ ટુ પી ફોર અને થ્રી એસ ટુ થ્રી પી ફોર એટલે કે સમૂહ સોળના તત્વોનું જનરલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્રેશન વિશે જો આપણે વિચારીશું તો સમૂહ સોળના તત્વોનું જનરલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્રેશન છે એન એસ ટુ એનપી વન ટુ ફોર એટલે કે એનએસ ટુ એનપી ફોર આ એનું કોન્ફિગ્રેશન થાય આ રહ્યું સમૂહ સોળના તત્વોનું જનરલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્રેશન હવે વિદ્યાર્થીઓ આપ પીપીટીમાં જોઈ શકશો તે પ્રમાણે આપણે સમૂહ સોળના તત્વોની લાક્ષણિકતા વિશે સમજવાનો પ્રયત્ન કરીશું પીપીટીમાં આપને દેખાય છે વિદ્યાર્થીઓ તે પ્રમાણે પી વિભાગના તત્વોમાં ચાલકોજન ચાલકોજન એટલે શું તો ચાલકોજનનો અર્થ થાય છે પિત્તળ ભાષામાં એને આપણે પિત્તળ તરીકે ઓળખીએ છીએ અને સલ્ફર અને તેના સમવંશીઓ કોપર સાથેનું જોડાણ જેને આપણે ચાલકોજન તરીકે ઓળખીએ છીએ હવે આ ચાલકોજન સમૂહ જેમાં આપણે જોઈએ કે ઓક્સિજન વિદ્યાર્થીઓ ઓક્સિજન ક્યાંથી મળે છે સરસ મોટાભાગના ઓક્સિજનનું પ્રાપ્તિ સ્થાન આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઓક્સિજનનું પ્રાપ્તિ સ્થાન છે વાતાવરણ અથવા તો અર્થક્રસ્ટ અને સલ્ફર આપણો બીજા નંબરનો જે તત્વ છે સલ્ફર એ સલ્ફર મોટે ભાગે આપણને ઓર સ્વરૂપે મિનરલ્સ જે આપણું ધોરણ બારનું પ્રકરણ છ આઇસોલેશન ધાતુકર્મ વિધિ જે આપ ભણી ચૂક્યા હશો તેની અંદર આપણે ઝેડેનએસ પીબીએસ એટલે કે ઝિંક બ્લેન્ડ ગેલિના કોપર પાઇરાઇડ્સ સીયુએફએસ ટુ વગેરે જેવી ઓર જે સલ્ફાઈડ ઓર તરીકે ઓળખાય છે તેનું આઇસોલેશન તેમાંથી પ્યોર ફોમમાં ધાતુ છૂટી પાડવાની પ્રક્રિયા આપણે સમજી ગયા છીએ તો સલ્ફર મોટે ભાગે ઓર સ્વરૂપે મળે છે ત્યારબાદ મેં આપને જણાવ્યું કે પોલોનિયમ અને લિવરમોરિયમ એ બંને રેડિયોએક્ટિવ તત્વ છે અહીં ફરી આપને પીપીટી ઉપર લિવરમોરિયમ વિશે થોડું સમજાવવાનો પ્રયત્ન કરીશ વિદ્યાર્થીઓ લિવરમોરિયમ એ રેડિયો સક્રિય છે જે તેની સંજ્ઞા એલ વી તરીકે આપણે જાણીએ છીએ એનો પરમાણવીય ક્રમાંક એટલે કે એટોમિક નંબર ઝેડ એકસો સોળ છે તેનું પરમાણવીય દળ બસો બાણું અને ઇલેક્ટ્રોનિય રચના રેડોન ફાઇવ એફ ફોર્ટીન સિક્સ ડી ટેન સેવન એસ ટુ અને સેવન પી ફોર અહીં પણ આપ જોઈ શકો છો કે જનરલ કોન્ફિગ્રેશન પ્રમાણે લિવરમોરિયમ જે છે તેનું એનએસ ટુ એનપી ફોર એનું ઇલેક્ટ્રોનિક રચના છે ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે અને તેનું ટૂંકું અર્ધ આયુષ્યનો સમય માત્ર એક જ સેકન્ડનો હોય છે તેથી તેના વિશે આપણે કોઈ પણ પ્રકારની માહિતી મળી શકતી નથી હવે સમૂહ સોળના તત્વોની આપણે ભૌતિક અને તેની રાસાયણિક ગુણધર્મો વિશે થોડોક અભ્યાસ કરીએ વિદ્યાર્થીઓ ઉપરથી નીચેની તરફ જઈએ તેમ આપણે સૌ જાણીએ છીએ કે તેની કોષોની સંખ્યામાં વધારો થતો જાય છે એટલે કે થ્રી એસ થ્રી પી ફોર એસ ફોર પી ડી અને એફ ઓર્બિટલ્સ જેમ જેમ નીચે જતા જઈએ તેમ ડી અને એફ ઓર્બિટલ્સ પણ ઉમેરાતા જાય છે તેથી તેની સંખ્યામાં વધારો થાય છે ત્રિજ્યા વધતી જાય છે એટલે કે ઉપરથી નીચે જતા પરમાણવીય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યા વધે છે ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પી વિદ્યાર્થીઓ આયનીકરણ એન્થાલ્પી એટલે શું આપણે ધોરણ અગિયારમાં તેના વિશે ભણી ગયા છીએ આયનાઇઝેશન એન્થાલ્પી આયોનાઇઝેશન એન્ડ એટલે વિદ્યાર્થીઓ સરસ આયોનાઇઝેશન એન્ડ અર્થ થાય છે કે સમૂહમાં રહેલા જે એની આઉટરમોસ્ટ ઓર્બિટમાં તેના બહારના કક્ષકમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે તે ઇલેક્ટ્રોનને તે આપી દેવાની ક્ષમતા ધરાવે છે જેથી કરીને તે કેટલું સરળતાથી તે ઇલેક્ટ્રોન દૂર કરી શકે છે અને કેટલું સરળતાથી તે ઇલેક્ટ્રોન મેળવી શકે છે જેને આપણે કહીશું ઇલે ગેઇન એન્થાલ્પી તો અહીં આપણે જોઈએ તે પ્રમાણે ઓક્સિજન અને સલ્ફર ઓક્સિજનથી સલ્ફર સુધી જઈએ તો તેની એન્થાલ્પી જેમ જેમ નીચે જતા જઈએ છીએ તેમ તેમ એની એન્થાલ્પીમાં તે ઘટાડો થતો જાય છે તેનું કારણ છે કે આપણે ઉપર જોયું તે પ્રમાણે કદ વધતું જાય છે સમૂહમાં નીચે જતાં એન્થાલ્પી ઘટે છે પરંતુ આપણે અહીં આપને સમજાવું ટેબલ ટોપ ઉપર વિદ્યાર્થીઓ કે ઓક્સિજન અને સલ્ફર આ બંનેની અંદર અહીંથી આપણે નીચે જઈએ તો એન્થાલ્પી ઘટે છે પરંતુ ઓક્સિજન અને સલ્ફરમાં સલ્ફર ખૂબ જ ઝડપથી ઇલેક્ટ્રોન એ લઈ શકે છે જ્યારે ઓક્સિજન તેનું નાનું કદ હોવાના કારણે તે ઇલેક્ટ્રોનને સરળતાથી ન્યુક્લિયસની કક્ષામાંથી છોડી નથી શકતો તેથી ઓક્સિજન અને સલ્ફર વચ્ચે જો આપણે વિચારીએ તો ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી એ સલ્ફરની એન્થાલ્પી કરતાં ખૂબ જ વધારે હોય છે અને ત્યારબાદ ક્રમશઃ નીચે જતાં જતાં તે ઘટતી જાય છે કેમ કે કદ મોટા થતાં જાય તેથી ન્યુક્લિયસના બહારી ઇલેક્ટ્રોન તેના ઝડપથી છોડી શકે છે તો આ કારણથી આપણે ઇલેક્ટ્રોન એન્થાલ્પી જે છે આયનીકરણ એન્થાલ્પી એ નીચેના સમૂહમાં જતા ઘટતી જાય છે હવે આ જ વસ્તુ આપણે જ્યારે સમૂહ પંદર અને સમૂહ સોળ વિશે સમજીએ તો તેમાં એક તફાવત રહેલો છે વિદ્યાર્થીઓ સમૂહ પંદર કે જેની ઇલેક્ટ્રોનિક છોડી દેવાની અને આયનીકરણ એન્થાલ્પી તે બંનેમાં બહુ ફેર છે આપણે જાણીએ છીએ સમૂહ પંદરનો જે જનરલ કોન્ફિગ્રેશન છે તે એનએસ ટુ એનપી થ્રી છે એટલે કે પી કક્ષક અર્ધ ભરાયેલી છે અર્ધ ભરેલી પી કક્ષક સ્ટેબલ છે અને અહીં આપણે ગ્રુપ સોળમાં જોઈએ છીએ કે એનએસ ટુ એનપી ફોર એટલે કે અહીં એક ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી તે છોડી શકે છે જેથી આયનીકરણ એન્થાલ્પી સમૂહ પંદરના તત્વોની સરખામણીમાં સમૂહ સોળના તત્વોની ઓછી છે અહીં જો આપને એક પ્રશ્ન પૂછવામાં આવે કે શા માટે સમૂહ પંદરના તત્વોની ઇલેક્ટ્રોનિક એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી તે વધુ છે તો તેનો જવાબ આપ શું લખશો સમૂહ પંદરના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમૂહ સોળના તત્વો કરતા વધુ છે સમજાવો તો માત્ર અહીં આપણે એટલું જ સમજાવવાનું છે કે પી કક્ષક સમૂહ પંદરની અંદર અર્ધ ભરાયેલા છે અને આ અર્ધ ભરાયેલ પી કક્ષક એ ઝડપથી ઇલેક્ટ્રોન છોડતા નથી ત્યારબાદ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અહીં આપણે જોઈએ તો સલ્ફરથી પોલોનિયમ તરફ જતા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એ આમ ઘટતી જાય છે વિદ્યાર્થીઓ પરંતુ તે ઓછી ઋણ કહી શકાય એનું કારણ છે કે આપણે જાણીએ છીએ કે ઓક્સિજન અને સલ્ફર તેને તેની નજીકના નોબલ ગેસ જેવું ઇલેક્ટ્રોનિક રચના પ્રાપ્ત કરવા માટે માત્ર બે જ ઇલેક્ટ્રોનની જરૂર હોય છે અને તેના કારણે તે ખૂબ જ ઝડપથી તે ઇલેક્ટ્રોન લેવા માટે થઈને રેડી હોય છે તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય અહીં હંમેશા ઋણમાં હોય છે એટલે કે નેગેટિવ હોય છે અને નીચે જેમ જતા જઈએ તે પ્રમાણે આપણી પાસે ધાત્વીય ગુણ વધતો જાય છે આપણે સૌ જાણીએ છીએ કે ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન આપીને પ્લસ ચાર્જ ધરાવે છે જેથી ક્રમશઃ નીચે જતા જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ ઘટતી જાય છે પણ ઋણમાં ઘટતી જાય છે કેમ કે અહીં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નેગેટિવ છે ત્યારબાદ આપણે જોઈએ તે પ્રમાણે વિદ્યુત ઋણતા જે મેં આપને હમણાં જ જણાવ્યું કે ક્રમશઃ નીચે જતા ધાતુ ગુણ વધે છે એટલે કે સૌથી પહેલાં ઓક્સિજન અને સલ્ફર જે આપણી પાસે છે અધાતુ ત્યારબાદ સેલેનિયમ અને ટેલિરિયમ આપણી પાસે છે અર્ધ ધાતુ અને પોલોનિયમ અને લિવરમોરિયમ જે છે એ ધાત્વીય ગુણ ધરાવે છે એટલે કે ધાતુની વિદ્યુત ઋણતા હંમેશા ઓછી હોય છે સો નીચે પરમાણવીય ક્રમાંક વધે ત્રિજ્યા વધે પરંતુ વિદ્યુત ઋણતા ઘટે આ વાત આપણે ધ્યાનમાં રાખીશું હવે આપણે જોઈએ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમૂહ સોળના બધા તત્વો અપરૂપતા દર્શાવે છે અપરૂપતા એટલે કે એલોટ્રોપ્સ ઓક્સિજન ઓ સિક્સટીન ઓ સેવન્ટીન ઓ એટીન એનો મતલબ એવો થાય કે તે અલગ અલગ ફિઝિકલ ફોર્મમાં અવેલેબલ છે ઓક્સિજન માટે આપણે જાણીએ છીએ તે ઓઝોન એ તેનું એક અપરૂપ છે ત્યારબાદ નમ બીજા નંબરનો ભૌતિક ગુણધર્મ જો આપણે જોઈએ તો સમૂહમાં નીચે જતા પરમાણવીય ક્રમાંક વધે તેમ ગલનબિંદુ પણ વધે વિદ્યાર્થીઓ આ પોઈન્ટ હું આપને ટેલિટોપ ઉપર સમજાવીશ કે પરમાણવીય ક્રમાંક વધે આપણે જાણીએ છીએ તે પ્રમાણે જેમ આપણે નીચે જઈએ તે પ્રમાણે આપણી એસ અને એફ તે ઓર્બિટલ્સ વધતા જાય છે એટલે કે જેટલી કોષોની સંખ્યામાં વધારો થાય તે પ્રમાણે તેનું ગલનબિંદુ પણ વધતું જાય છે અને ગલનબિંદુ ધાતુ માટે અમસ્તુ પણ આપણે જાણીએ છીએ કે સૌથી વધારે હોય છે ધાતુનું ગલનબિંદુ વધારે હોય છે પરંતુ અહીં આપણે જોઈએ કે ઓક્સિજન અને સલ્ફર જો આ બંને વિશે વિચારીએ તો ઓક્સિજન કરતાં સલ્ફરનું ખૂબ જ વધુ હોય છે ખૂબ જ ઊંચું હોય છે અથવા તો વધુ હોય છે તેનું કારણ શું છે વિદ્યાર્થીઓ તો અહીં આપણે જાણીએ છીએ કે ઓક્સિજન હંમેશા ડાયનાઇટ્રોજન દ્વિઅણુ ના ફોમમાં હોય છે અને સલ્ફર હંમેશા એસ એટ અણુ તરીકે રહેલો છે તો અહીં ઓ અને આ એસ એટ તેના કારણે ઓક્સિજન અને સલ્ફરના ગલનબિંદુમાં ખૂબ જ મોટો તફાવત રહેલો હોય છે અને ત્યારબાદ આપણે નીચે જઈએ તો થોડા થોડા નંબરથી ગલનબિંદુ વધતું જાય છે ત્યારબાદ ફરી આપણે પીપીટી ઉપર જોઈશું ઓક્સિજન એ દ્વિપરમાણવીય અણુ છે જ્યારે સલ્ફર એ બહુ પરમાણવીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે અને તેથી તેના ગલનબિંદુમાં પણ ફર્ક હોય છે હવે આપણે તેનો રાસાયણિક ગુણધર્મ જોઈએ વિદ્યાર્થીઓ રાસાયણિક ગુણધર્મોમાં નીચે જતાં ઓક્સિડેશન અવસ્થા માઇનસ ટુનું સ્થાયિત્વ ઘટે છે આ મુદ્દો પણ હું આપને ટેલિટોપ ઉપર સમજાવી દઉં માઇનસ ટુ ઓક્સિડેશન અવસ્થા એટલે શું વિદ્યાર્થીઓ ટેલિટોપ ઉપર આપ જોઈ શકો છો કે ઓક્સિજન માઇનસ ટુ ત્યારબાદ આપણે જોઈશું તો સમૂહ સોળના તત્વો માઇનસ ટુ પ્લસ ટુ પ્લસ ફોર અને પ્લસ સિક્સ આટલી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે હવે જેમ જેમ આપણે નીચે જઈએ તે પ્રમાણે એટલે કે સલ્ફર એ માઇનસ ટુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી અથવા તો તે એની આ અવસ્થા અસ્થાયી હોય છે ત્યારબાદ સેલેનિયમ મોટેભાગે પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તો અહીં આપણે જોઈ શકીશું તે પ્રમાણે ઓક્સિજન માત્ર માઇનસ ટુ ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી હોય છે સલ્ફર પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થામાં અને પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે અને તેમાં તે સ્થાયી હોય છે પરંતુ નીચે જતાં તે પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા માત્ર સ્થાયી અવસ્થા કહેવાય છે તો આમ સમૂહ સોળના તત્વો માઇનસ ટુ પ્લસ ટુ પ્લસ ફોર અને પ્લસ સિક્સ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોવા છતાં નીચે સમૂહમાં જતા માઇનસ ટુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો અસ્થાયી રહે છે આ સમૂહના મોટા ભાગના તત્વો પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થામાં વધુ સ્થાયી છે નીચેની તરફ જતા જે વાત આપને પીપીટીથી બહુ સરળતાથી આપ સમજી શકો છો ત્યારબાદ નંબર ટુ રાસાયણિક ગુણધર્મનો બીજો પોઈન્ટ છે ઓએફ ટુમાં ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજનની પ્લસ ટુ છે જે અપવાદરૂપ છે મોટેભાગે ઓક્સિજન માઇનસ ટુ જ ધરાવે છે પરંતુ અહીં મેં આપને એક અપવાદરૂપ બતાવ્યું છે કે ઓ જેમાં ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજન પ્લસ ટુ દર્શાવે છે અને અન્ય તત્વો પ્લસ ટુ પ્લસ ફોર અને પ્લસ સિક્સ દર્શાવે છે ત્યારબાદ મેં આપને જણાવ્યું તે પ્રમાણે સમૂહમાં નીચે જતાં પ્લસ સિક્સ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયિતા ઘટે છે વિદ્યાર્થીઓ સ્ક્રીન ઉપર આપને જે પ્રશ્ન દેખાઈ રહ્યો છે તે પ્રશ્ન આપ નોંધી લેશો અને તેનો સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર પ્રશ્ન પાણીમાં પ્રબળ હાઇડ્રોજન બંધ જોવા મળે છે પરંતુ હાઇડ્રોજન સલ્ફાઈડમાં તે જોવા મળતો નથી સમજાવો પ્રશ્ન નંબર બે ઓક્સિજનની સંયોજકતા કેમ ચાર સુધી જ મર્યાદિત હોય છે ઓક્સિજનની સંયોજકતા કેમ ચાર સુધી જ મર્યાદિત હોય છે વિદ્યાર્થીઓ તમને આ પ્રશ્નની થોડીક હિન્ટ આપી દઉં જેથી તમને પ્રશ્નનો જવાબ શોધવામાં થોડી સરળતા મળશે અહીં આપણે જોઈએ છીએ તે પ્રમાણે હાઇડ્રોજન બંધ એ ઓક્સિજન નાઇટ્રોજન અને ફ્લોરિન જે તેનું નાનું કદ હોવાથી હાઇડ્રોજન બંધ બની શકે છે ત્યારબાદ સંયોજકતા ઓક્સિજનની ચાર સુધીની મર્યાદિત હોય છે તેમાં આપ ડી અને એફ ઓર્બિટલ્સની ગેરહાજરી દર્શાવી શકો છો તો આ મેં આપને હિન્ટ આપી હવેનો જવાબ આપ સરળતાથી લખી શકશો ત્યારબાદ હવે આપણે સમૂહ સોળના તત્વોની થોડાક રાસાયણિક સમીકરણો તેના રાસાયણિક પ્રક્રિયા એના વિશે અભ્યાસ કરીશું તો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કોઈપણ સમૂહના તત્વો એક હાઇડ્રોજન સાથે બંધ આપી શકે છે અને તે હાઇડ્રોઈડ બનાવે બીજું ઓક્સિજન સાથે તે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે ત્રીજું હેલોજન સાથે પ્રક્રિયા કરી હેલાઇડ બનાવે અને ચોથું તે માટલ સાથે પ્રક્રિયા કરે છે તો આમ અહીં પણ આપણે સમૂહ સોળના તત્વોના રાસાયણિક પ્રક્રિયા એટલે કે હાઇડ્રાઇડ સંયોજનો ઓક્સાઇડ સંયોજનો હેલાઇડ સંયોજનો અને મેટલ સાથેની પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરવાનો છે હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું પીપીટીના થ્રુ કે હાઇડ્રોઈટ સંયોજનો એટલે શું હાઇડ્રોઈડ સંયોજનો નીચેની તરફ જઈએ એટલે કે આપણે ઓક્સિજનના હાઇડ્રાઇડ સંયોજનો એચ સલ્ફરના હાઇડ્રોઈટ સંયોજનો એચ ટુ એસ સેલેનિયમ હાઇડ્રાઇડ સંયોજનો એચ ટુ એ પ્રમાણે નીચે જતા જઈએ તેમ તેનું એસિડિક લક્ષણમાં વધારો થાય છે જે હાઇડ્રાઇડ વધુ એસિડિક બનતા જાય છે તેનું કારણ છે એચ ઇ બંધ એચ બંધ એટલે કે હાઇડ્રોજન અને સમૂહ સોળના તત્વો વચ્ચે બનેલો બંધ એની વિયોજન માટેની બંધ એન્થાલ્પીમાં ઘટાડો થતો જાય છે હાઇડ્રાઇડ સંયોજનો નીચેની તરફ જતાં એસિડિક લક્ષણ વધે છે એસિડિક લક્ષણ વધવાનું કારણ શું છે વિદ્યાર્થીઓ તો હાઇડ્રોજન અને તેની વચ્ચે સમૂહ સમૂસોળના તત્વોની વચ્ચેનો બંધ તેના વિયોજનની એન્થાલ્પી એટલે કે બંધ વિયોજન એન્થાલ્પીમાં ઘટાડો થાય છે અને જેનાથી હાઇડ્રાઇડ સંયોજનોની સ્ટેબિલિટીમાં પણ ઘટાડો થાય છે એટલે કે હાઇડ્રોજન એચ ટુ ઓ કરતા એચ એસ ઇ તેની થર્મલ સ્ટેબિલિટી ખૂબ જ ઓછી હોય છે અહીં એક બીજો પ્રશ્ન હું આપને જણાવું છું જે આપ લખી લેશો સ્ક્રીન ઉપર આપને દેખાઈ જ રહ્યો છે વિદ્યાર્થીઓ પાણી સિવાયના બધા હાઇડ્રાઇડ સંયોજનો રિડક્શન કરતા તરીકે વપરાય છે સમજાવો પાણી સિવાયના બધા હાઇડ્રોઈટ સંયોજનો રિડક્શનકર્તા તરીકે વપરાય છે વિદ્યાર્થીઓ આ સવાલનો જવાબ આપને ઉપરના પોઈન્ટમાં જો આપ શાંતિથી સરળતાથી સમજશો તો મળી જશે એસિડિક લક્ષણમાં થતો વધારો અને બંધ વિયોજન એન્થાલ્પી આ આપને જવાબ લખવા માટેની હિન્ટ છે ત્યારબાદ સમૂહ સોળના તત્વોના ઓક્સાઇડ્સ ઓક્સાઇડ એટલે કે તેની તત્વોની ઓક્સિજન સાથેની પ્રક્રિયા અહીં સમૂહ સોળના બધા તત્વો ઈ ટુ અને ઈઓ થ્રી પ્રકારના ઓક્સાઇડ બનાવે છે ઈનો મતલબ થાય છે વિદ્યાર્થીઓ સમૂહ સોળના તત્વો એટલે કે એસઓ ટુ એસઓ થ્રી એસીઓ ટુ એસીઓ થ્રી જે આપણે તેના ઓક્સાઇડ સંયોજનો કહી શકીએ છીએ અને આ ઓક્સાઇડ સંયોજનો એસિડિક હોય છે અને આ પણ વાત આપણે જાણીએ જ છીએ વિદ્યાર્થીઓ કે નીચેની તરફ જઈએ તેમ ધાતવીય ગુણ વધે છે ધાતવીય ગુણ વધે એટલે કે ધાતુના જે ઓક્સાઇડ હોય તે ઓક્સાઇડ મોટે ભાગે બેઝિક ઓક્સાઇડ હોય છે તો સમૂહ સોળના બધા તત્વો એસિડિક હોય છે પરંતુ નીચેની તરફ જતા તે સંયોજન ધાત્વીય ઓક્સાઇડ બનવાથી તે ધાત્વીય ઓક્સાઇડ એ બેઝિક ગુણ ધરાવે છે ત્યારબાદ ડાયોક્સાઇડનો રિડક્શન કરતા ગુણ એ પણ ઘટતો જાય છે નીચેની તરફ આવતા ઈઓ ટુ પ્રકારના જે પણ ડાયોક્સાઇડ મળે છે તેનો રિડક્શન કરતા ગુણ ઘટતો જાય છે જે આપણે આગળની સ્લાઇડમાં મેં આપને પૂછ્યું તે પ્રમાણે કે પાણી સિવાયના બધા હાઇડ્રાઇડ સંયોજનો રિડક્શન કરતા તરીકે વપરાય છે અને અહીં ડાયોક્સાઇડનો રિડક્શન કરતા ગુણ એ નીચે જતા ઘટે છે ત્યારબાદ આપણી પાસે છે હાય હેલોજન સાથે સંયોજાઈને બનતા હેલાઇડ સંયોજનો સમૂહ સોળના તત્વો કુલ ત્રણ પ્રકારના હેલાઇડ સંયોજનો આપે છે ઇએક્સ ટુ ઇએક્સ ફોર અને ઇએક્સ સિક્સ ઇએક્સ ટુ એટલે કે એસ એક્સ એટલે આપણું હેલોજન ગ્રુપ એસ સી એલ ટુ એસ સી એલ ફોર એસ સી એલ સિક્સ તો ઈ એટલે આપણા સમૂહ સોળના તત્વો અને એક્સ એટલે આપણે હેલોજનના તત્વો તો સમૂહ સત્તરના તત્વો એને આપણે એક્સ તરીકે ઓળખીએ છીએ અને આપણા સમૂહ સોળના તત્વોને અહીં આપણે ઈ તરીકે દર્શાવેલ છે તો તે ત્રણ પ્રકારના હેલાઇટ સંયોજનો આપે છે જેમાં મોટે ભાગે ઈ એક સિક્સ પ્રકારના સંયોજનો જે છે એ વાયુ સ્વરૂપે હોય છે અષ્ટફલકીય બંધારણ ધરાવે છે અને મોટેભાગે સ્થાયી હોય છે

વિદ્યાર્થીઓ આપણે જે ઇ એક સિક્સ પ્રકારના હેલાઇટ સંયોજનો જોયા મેં આપને બતાવ્યા તે પ્રમાણે તે વાયુ સ્વરૂપે હોય છે પણ આપણી પાસે આ સંયોજનોમાં એસએફ સિક્સ જે છે તે અપવાદરૂપ છે કે જે અસ્થાયી છે અને મોટે ભાગે ઇએક્સ ફોર પ્રકારના હેલાઇડ સંયોજનો એસપી થ્રી હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે અને ત્રિકોણીય દ્વિપરિમાડલ બંધારણ ધરાવે છે એટલે કે ટ્રાયગોનલ બાય પિરામિડલ એસપી થ્રી ડી આપણે સૌ જાણીએ જ છીએ આપણે આની પહેલાં પણ પીએચ ફોર પ્લસનું ઉદાહરણ લઈને એસપી થ્રી ડી વિશે સમજ્યા હતા તો અહીં એસએફ ફોર એટલે કે ઇ એક્સ ફોર પ્રકારના બધા જ અણુઓ એસપી થ્રી હાઇબ્રડાઇઝેશન ધરાવતા હોવાથી તેમનો આકાર ટ્રાયગોનલ બાયપિરામિડલ એટલે કે ત્રિપરિમાણીય ત્રિકોણીય દ્વિપિરામિડલ છે અને તેમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ આવેલું છે જે આપણે પીએચ ફોર પ્લસમાં જોયું હતું ત્યાં આપણી પાસે પીએચ ફોર પ્લસ એટલે કે માત્ર એક જ ઇલેક્ટ્રોન હતો અને અહીં આપણી પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવેલું છે તો આ હતા આપણા હેલાઇટ સંયોજનો સમૂહમાં ઓક્સિજન સિવાયના બધા જ તત્વો ડાયક્લોરાઈડ ડાયબ્રોમાઇડ સંયોજન બનાવે છે અને તે એસપી થ્રી હાઈબડાઇઝેશન ધરાવ ધરાવતા હોવાથી સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે વિદ્યાર્થીઓ હેલાઇટ સંયોજનોમાં આપણી પાસે બે પ્રકારના બંધારણ મળે છે ઇએક્સ ફ્લોર પ્રકારમાં એસપી થ્રી હાઈબડાઇઝેશન અને ટ્રાયગોનલ બાય પિરામિડલ જ્યારે તે સિવાયના ઓક્સિજન સિવાયના બીજા તત્વો એ ઇએક્સ ટુ પ્રકારના સંયોજન એસપી થ્રી હાઇબડાઇઝેશન અને સમચતુસ્ફોલકીય બંધારણ ધરાવે છે તો વિદ્યાર્થીઓ આજનો આ એપિસોડ આજનો આ ભાગ પૂર્ણ કરતા પહેલાં આપની સમક્ષ એક ખૂબ જ સરળતાથી યાદ રહી જાય તેવી આપને ટ્રીક દર્શાવી રહી છું જે આપ યાદ કરી લેશો અને તેના વિશે આપણે થોડુંક આગળ ઉપર અભ્યાસ કોની બાષ્પશીલતા વધુ હોય છે સમૂહ પંદરના તત્વોની સામાન્ય લાક્ષણિકતાઓ ધરાવો નમસ્કાર વિદ્યાર્થીઓ